આ વિડિયોમાં આપણે શીખીશું કે કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય અને તેના અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીએ તો આપણને સમ અપૂર્ણાંક મળે। ચાલો તો તે વિશે વિચારીએ। ધારો કે આ છેદને આપણે 2 વડે ગુણીએ છીએ અને જો અંશને પણ 2 સાથે ગુણીએ તો આપણને સમ અપૂર્ણાંક મળે। છેદમાં 6 હતા જે હવે 12 થઈ જશે। અંશ 4 છે અને તેને પણ 2 વડે ગુણતા તે થશે 8। માટે 8 12 અને 4 6 સમ અપૂર્ણાંક છે તેમ કહી શકાય। આ બાબતને વધુ સમજવા હું આકૃતિ ફરીથી દોરું છું, પણ હવે તેમાં 6 સરખા ભાગને બદલે આપણે તેના 12 સરખા ભાગ કરીએ। માટે આ દરેક ભાગને બીજા 2 સરખા ભાગમાં વિભાજિત કરીએ, જેનો અર્થ છે કે આપણે તેનો 2 સાથે ગુણાકાર કર્યો। હવે આપણી પાસે પહેલા હતા તેના કરતા બમણા ભાગ છે। જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, તેમાંથી કેટલા ભાગ પીળા રંગના દેખાય છે? 1 2 3 4 5 6 7 8, 8 12। આ કોઈ જાદુ નથી। જો આપણે ભાગના બમણા કરીએ તો રંગીન ભાગ પણ બમણા દર્શાવવા પડે, જેથી અપૂર્ણાંકની કિંમત સમાન જ રહે। તેને બીજી રીતે પણ સમજી શકાય, ફક્ત ગુણાકારની ક્રિયા માટે જ નહીં પણ અંશ અને છેદને સરખી સંખ્યા વડે ભાગવાની ક્રિયા માટે પણ તે સાચું જ છે। તેમ કરતાં પણ આપણને સમ અપૂર્ણાંક જ મળે। આમ બીજી રીતે જોઈએ, જો હવે 2 વડે ભાગીએ તો શું થાય? આપેલ અપૂર્ણાંકનો 1/2 ભાગ મળે, અથવા હવે 3 સરખા ભાગ થશે। હવે તે જ ક્રિયા અંશ સાથે કરીએ તો સરખો જ ભાગ મળે। આમ 4/2 કરતા આપણને મળે 2। માટે કહી શકાય કે 2/3 અને 4/6 તેમજ 8/12 એ સમાન જ છે। ચલો એ બાબતને પણ આકૃતિ વડે સમજીએ। પણ હવે આપણી પાસે 3 ભાગ છે, તે માટે આપણે અમુક ભાગને ભેગા કરી દઈએ। આ બંને ભાગ ભેગા કરી દઈએ તેમજ આ બંનેને પણ 1 ભાગ તરીકે દર્શાવીએ અને તેમજ આ બંનેને પણ જોડી દઈએ। હવે આ જે પૂર્ણ આકૃતિ છે તે હજી પણ પૂર્ણ જ દર્શાવે છે, પણ હવે આપણી પાસે ફક્ત 3 સરખા ભાગ છે, જેમાંથી 2 ભાગ અલગ રંગથી દર્શાવ્યા છે। આમ આ બધા સમ અપૂર્ણાંક છે। માટે જો કોઈ અપૂર્ણાંક હોય અને તેના અંશ અને છેદને સરખી સંખ્યા સાથે ગુણીએ તો આપણને સમ અપૂર્ણાંક મળે। જો સરખી સંખ્યા વડે અંશ અને છેદને ભાગીએ તો પણ સમ અપૂર્ણાંક મળે। ચાલો તો વધુ એક ઉદાહરણની મદદથી સમ અપૂર્ણાંકની સમજ મેળવીએ। ધારો કે એક અપૂર્ણાંક છે 5/25, તેને બરાબર એક અપૂર્ણાંક છે ધારો કે 100, તો આ ટીની કિંમત શું હોય? જુઓ અહીં છેદમાં 100 છે, હવે 25 પરથી 100 મેળવવા 4 સાથે ગુણવું પડે। માટે જો સમ અપૂર્ણાંક મેળવવો હોય તો અંશને પણ 4 વડે ગુણવું પડે। આમ ટીની કિંમત મળે 20। અહીં પણ લખીએ, આમ ટીની કિંમત મળે 20। 5/25 અને 20/100 બંને સમાન છે। હવે જો કોઈ કહે કે 5/25 એ પ્રશ્નાર્થ ચિહ્નના છેદમાં 5 જેટલી કિંમત ધરાવે છે તો તમે શું કરશો? ચાલો તે જુદી રીતે સમજીએ। હું લખું છું 1/ પ્રશ્નાર્થ ચિહ્ન। તમે કહેશો કે જુઓ અંશમાં 5 પરથી 1 મેળવવા તેને 5 વડે ભાગવું પડે, તો તે માટે છેદને પણ 5 વડે ભાગવું પડે। માટે 25/5 કરતા આપણને મળે 5। અહીં લખીએ 5। આમ આ બધા સમ અપૂર્ણાંકો છે। 1/5 બરાબર 5/25 તેમજ 20/100 બધા સમ અપૂર્ણાંક કહેવાય।